ઉંઝામાં ઉમિયાધામ થી કાગવડ ખોડલધામ સુધી નીકળેલી પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા ભરૂચના જાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવી પહોંચી હતી. વીર શહીદો અમર રહોની ગુંજ સાથે મોટી સંખ્યામાં પાટીદારો શહીદ યાત્રામાં જોડાયા હતા. પાસ સંગઠન પ્રભારી દિલીપ સાવવાની આગેવાનીમાં યાત્રા આજરોજ ભરૂચના જાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવી પહોંચતા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા યાત્રાને આવકારી હતી અને આરતી કરીને અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 જેટલા યુવાનોને યાદ કરીને સમાજના હક માટેની લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. આજે અમે ઊંઝાથી જે શહીદ યાત્રાનું પ્રસ્થાન કરાયું, એ શહીદ યાત્રા આજે ભરૂચ મુકામ આવી છે. અમે બહુ ગર્વ લઈએ છીએ કે ફરી પાછું આ આંદોલનને વેગ આપવા માટે તમામ યુવાનો આજે અહીં એકત્ર થયા છે. ધર્મ, પ્રેરણા અને વેદનાનો આ ત્રિવિધ કાર્યક્રમ એટલે શહીદ યાત્રા. ધર્મ એટલે મા ઉમા ખોડલ, પ્રેરણા એટલે સમગ્ર ભારતના સર્વજ્ઞાતિના લોકો જેમાંથી પ્રેરણા લે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ, અને વેદના એટલે જે જનરલ ડાયર દ્વારા અમારા 14 યુવાનોને જે ગોળીએ વીંધી નાખવામાં આવ્યા છે એની પ્રતિમા સાથેની યાત્રા. તો અમને એવો વિશ્વાસ છે ગુજરાતની અંદર 1,20,00,000 પટેલો આ યાત્રાની અંદર જોડાશે અને આ યાત્રા એવી આગામી 2019ની જે લોકસભા આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્વનો ફાળો ભજવશે. આ સમાજને ન્યાય નથી મળ્યો, 3 વર્ષથી સમાજ રોડ ઉપર ભટકી રહ્યો છે. જો કે કહેવત છે કે હર હંમેશા સોનાની જ પરીક્ષા થતી હોય છે, પિત્તળની પરીક્ષા નથી. આ પાટીદાર સમાજ સોના સમાન છે, પરંતુ છતાંય પરીક્ષા પાસ કરી રાખવી છે, જોઈએ છે ક્યાં સુધી પરીક્ષાઓ ચાલે છે. આજે જે ઊંઝાથી શહીદ યાત્રા નીકળીને અહીંયાથી ભરૂચ થઈને જ્યારે પાસ થતી હોય ત્યારે 14 જણાએ સમાજ માટે જ્યારે શહીદી ભરી હોય ત્યારે અને એમની યાત્રા અહીંયાથી પાસ થતી હોય ત્યારે આપણે જો એમને શ્રદ્ધાંજલિ આપવાના, એમની જેના માટે શહીદી વાળી છે એને યાદ નહીં કરીએ તો આપણે બી નગુણા કહેવાય. તો નગુણા કહેવાય તો જ્યારે 14 શહીદો થયા ત્યારે જે વાર્તાલાપ ત્યાં સરકાર હાથે ત્યાં કે જેને ત્યાં તેની હાથે જે પણ કઈ વાત કરેલી છે એની અંદર કોઈ જાતનો મતલબ 1% પણ એ લોકોએ એની અંદર વર્તેલા નથી. આજે એવું નથી કે ભાઈ પાટીદાર સમાજ એટલે એકલો જ ગુજરાત ચલાવી લેવાનો કે એટલો જ દેશ ચલાવી લેવાનો છે, પણ એ જે બી કઈ સમાજ છે તે એ સમાજની પણ નોંધપાત્ર ભૂમિકા હશે આ રાજકારણની અંદર. અને આ જ્યારે જ્યારે પણ આવો કોઈ પ્રસંગ ઉભો થશે ત્યારે આજે હાર્દિક પટેલના એક ખાકલ પર 12-15 લાખ લોકો ભેગા થતા હોય અને એનું જ પાછું પુનરાવર્તન કરાવવું હોય તો એની પરીક્ષા લેવાની જરૂર છે. તો પરીક્ષા આપવા માટે 1 વાર નહીં, 10 વાર નહીં, 100 વખત અમે તૈયારી બતાવીશું. કારણ કે આજે જ્યારે સમાજની પ્રતિષ્ઠાનો સવાલ આવતો હોય અમે અમારી જાતનો પણ ગૌરવ લઈ શકીએ, પાટીદાર તરીકે પણ ગૌરવ લઈ શકીએ, પણ ગૌરવ વિકૃતિથી નથી. અમે કોઈની અંદર ભાગ પડાવવા નહીં માંગતા, અમે અમારો હક માંગવા માંગીએ છીએ. અને હકની અંદર તમે જો ગણા ગાંઠ નથી એટલે આ જે પણ કઈ રેલી નીકળેલી છે તેની અંદર એક ચેતવણી રૂપ કહો કે એમને કીધું કે ભાઈ 2019 આવે જાય જે થાય તે થાય, પણ આ પાટીદાર સમાજને કોઈને તોડવાની તાકાત નથી અને તોડી નહીં શકે એ અમે છાતી ઠોકીને ગૌરવપૂર્વક કહી શકીએ છીએ. વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ.